जय श्री कृष्ण बाळ मित्रों, मेरमा तमारू स्वागत है। आज आप धोरण एक विषय कलरव पाठ्यपुस्तक में पाठ चार आवरे वरसाद भणीशू। तो बाळ मित्रों, तमे बधा कलरवनु पाठ्यपुस्तक खोलो जोईए। आगळना वीडियो में बाळ मित्रों, आपणे पाठ्यपुस्तक में आवरे वरसाद बाळगीत गयुं हतुं, बराबर ने? અને પેજ નંબર 43 પર મેં તમને શરીરના અંગો વિશે અભિનય કરવાનું કીધું હતું। બધા બાળકોએ મમ્મીને અભિનય કરીને બતાવ્યો હશે, સાચું ને? તો આજે આપણે પેજ નંબર 44 ભણીશું। તો ચાલો તમે બધા મારી સાથે પેજ નંબર 44 ખોલો જોઈએ। એમાં છે ચોથું, ઓળખો અને રંગ પૂરો। અહીંયા એક આપણે ચિત્ર આપેલું છે। અહીંયા ચિત્રમાં શું અહીંયા રાઉન્ડ કરીને આપ્યું છે? વ, બરાબર ને? અહીંયા વ આપેલો છે, તો આપણે બધાએ વમાં રંગ પૂરવાનો છે। તો શું કરશો બાળમિત્રો? આપણે બધા રંગ પૂરીએ ને, આમાં વ ક્યાં છે? અહીંયા, તો આપણે બધા એમાં રંગ પૂરવાનો છે। ચાલો બધા આપણી પાસે પહેલાં સ્કેચ પેનનો કલર કોઈએ લેવાનો નથી, મીણિયા કલર આવે છે ડબ્બીમાં તે લઈને રંગ પૂરવાનો, બરાબર ને બાળમિત્રો? આમાં બધા વ જે આપેલા છે એમાં બધા રંગ પૂરો જોઈએ। સરસ રંગ પૂરજો, બધા બહારનો નીકળી રીતે। અહીંયા આપણે બીજા અખાનામાં શું દોરેલું છે? રમકડાનો ર। તો ચાલો આપણે બધા ર શોધીને રંગ પૂરીએ। ક્યાં છે ર? એક અહીંયા શ અને ધની વચ્ચે, તો આપણે અહીંયા રંગ પૂરીએ બાળમિત્રો। બીજો છે વ અને શનિ વચ્ચે, ક્યાં રંગ પૂરીએ? હવે આપેલું છે અહીંયા નીચે, જુઓ જોઈએ નીચે શું આપેલો છે? સસલાનો સ અને સફરજન દોરેલું છે, તો આપણે અહીંયા સ ક્યાં આપેલો હશે? તો અહીંયા વચ્ચે છે મ અને રની વચ્ચે, તો તમારે આમાં રંગ સરસ મજાનો પૂરવાનો છે, બરાબર ને? એના પછી છે વ અને વની વચ્ચે, સ આ બેમાં રંગ પૂરવાનો છે। હવે છે ના, હવે છે અહીંયા દ્રાક્ષ, જેનું ચિત્ર દોરેલું છે દ્રાક્ષનું। આપણે અહીંયા કયું મૂળાક્ષર આપેલો છે? દ, તો આપણે દ શોધીએ, ક્યાં છે? તો કે અહીંયા મની બાજુમાં અને મની બાજુમાં। હવે છે નીચે અહીંયા રંગ પૂરો। એના પછી આપણે આગળ જોઈએ, શું લખેલું છે? મોટેથી વાંચો, પેલો શબ્દ છે ન મ જ મ મ ગ। તો બાળમિત્રો, તમે પણ બધા વાંચતા મારી સાથે મોટેથી વાંચજો। સાદા શબ્દ તો હવે તમે બધા વાંચતા શીખી જ ગયા છો, વાંચન કરતા આવડે છે ને બધાને? તો આપણે બધાએ વાંચવાના, મારી સાથે વાંચજો। હ ન જ ગ મ ન ના મ મા ન ગા ન વા ન જા ન સા ન। હવે છે એક માત્ર વાળા, જો વે ર દે વ મે ના ર મે જ મે ન મે। આવી રીતે બધા શબ્દો વાંચન કરજો। ચાલો બાળમિત્રો, હવે આપણે પેજ નંબર 45 પર જોઈએ। અહીંયા આપણે સૂચના આપેલી છે, પ્રશ્ન 6 છે, ટપકા જોડો અને લખો। આપણે અહીંયા પહેલી લાઈન આપેલી છે, આ ત્રાસી લીટી કઈ લીટી છે? તમને ખબર છે કઈ નિશાની કહેવાય? એકમાત્રની। કઈ નિશાની કહેવાય? એકમાત્રની। પહેલાં આપણે શું કરવાનું? ટપકા જોડવાના છે। ચાલો બધા પેન્સિલની મદદથી સરસ મજાના ટપકા જોડો જોઈએ। હવે આવી રીતે આપણે અહીંયા નીચે લખવાના છે, લખો તો બધા સરસ લખજો, બરાબર ને? અહીંયા જ આની જ નીચે લખવાના છે।
टपका जोड़ा अने लख्या। हवे आपणे अहींया लखवानुं छे एनी नीचे હવે બાળ મિત્રો તમને ખબર છે આ ઊભી લીટી કઈ નિશાની છે એ તો ખ્યાલ છે આપણે આગળના પાઠમાં શીખી ગયા હતા ને કઈ નિશાની કહેવાય કાદારી કનેકાનો કા કનેકાનો ખા કહીએ ને હા એની નિશાની છે આપણે પહેલાં શું કરવાનું છે સરસ મજાના ટપકા જોડવાના પછી નીચે આવી રીતે લખવાનું છે હવે નીચે જોઈએ બાળ મિત્રો શું કરવાનું છે તો લખવાનું છે ઊભી લીટી કરી નીચેથી ત્રાસી લીટી કરવાની વાળવાની છે હવે એકમાત્રની નિશાની એવી ને મેં તમને કીધું તું પહેલાં શું કરશો ટપકા જોડીએ બરાબર ને હવે લખવાનું અહીંયાથી અહીંયા સુધી આમ સરસ મજાનું લખજો અહીંયા છે નીચે સાતમો પ્રશ્ન આંગળી ફેરવું આપણે જોઈએ એક બે ત્રણ ચાર એમ આપેલા છે ક્યાંથી એરો આપેલો એકથી બે સુધી એરો આપેલો છે બેથી ત્રણ ત્રણથી ચાર અને ચારથી પાંચ તો આપણે અહીંયાથી આમ આંગળી ફેરવવાની એટલે તમારે શું કરવાનું બાળ મિત્રો પેન્સિલથી આમ લખવાનું છે બરાબર ને હવે આપણે પેજ નંબર 46 જોઈએ બાળ મિત્રો અહીંયા આપણે કેટલાક મૂળાક્ષરો આપ્યા છે તો અહીંયા આપણે લખ્યું છે શું લખેલું છે લખો એટલે આપણે શું કરવાનું છે બાળ મિત્રો અહીંયા વ આપેલો છે વ ર સ દ જવા આપણે લાઈનમાં મૂળાક્ષરો આપ્યા છે તે આપણે ઘૂંટવાના છે તો બાળ મિત્રો તમે પેન્સિલથી સરસ મજાનો વ બનાવવો જોઈએ લીટીની બહાર જવા દેવાનો નથી બરાબર ને વ આપણે બોલતું જવાનું વ પછી આવે છે ર પછી ર પછી કયો મૂળાક્ષર હશે સરસ સ બોલતા જાજો સ પછી હવે કયો મૂળાક્ષર છે છ પછી તો કે દ આપણે એમ બોલવાનું દ શું બોલવાનું દ ને લખવાનો પણ દ હવે આગળ જોઈએ નીચે નીચે હવે એ નિશાની કઈ આપી છે મેં તમને કીધું હતું હમણાં એ ત્રાસી નિશાની છે એ કઈ કહેવાય એકમાત્રની હવે આપણે બે વો ર સ દ એવું આવ્યું હતું ને હવે આપણે શું આપેલું છે અહીંયા બંને એકમાત્ર તો શું વંચાય તમને બધાને ખબર છે વે શું વંચાય વે બંને એકમાત્ર વે હવે છે ર રને એકમાત્ર રે રે પછી શું કહેવાય સે ok
એ લખી અહીંયા શનિ, માત્ર શે. સ પછી કયો મૂળાક્ષર હશે બાળકો? કોને ખબર છે? દ. તો દને એક માત્ર છે દે. બરાબર ને બાળ મિત્રો? હવે આપણે પેજ નંબર આગળ 46 પછી કેટલા આવશે બાળ મિત્રો? 47. ચાલો ખોલો પેજ. અહીંયા છે સૂચના, વાંચો અને લખો. શું લખેલું છે? વાંચો અને લખો. તો જો હું વાંચું છું, તમારે અહીંયા શબ્દો લખવાના છે. હું ઉદાહરણ તમને બતાવી દઉં છું. અહીંયા છે મ ગ, તો આપણે એ લખવાનું મ ગ. પછી મા ગ, તો આપણે લખવાનું મા ગ. બાળમિત્રો તમને અત્યારે જોઈને લખતા આવડી ગયું છે, તો હું શબ્દ વાંચું છું, તમારે શબ્દો જાતે લખવાના છે, બરાબર ને? અહીંયા શું હતું? મા ગ. પછી છે ન મ, તો આપણે એ લખશું ન મ. ના મ. પછી ર સ, રા સ. ગ જ, ગા જ. હવે બાજુમાં જુઓ ન મ, તો આપણે પણ અહીંયા લખવાનું છે ન મ. આપણે અહીંયા લખ્યું ને, અહીંયા લખ્યું છે એવી જ રીતે અહીંયા ન મ. પછી છે ને મ, એક લીટી છોડી ને એક લીટીમાં સરસ મજાના અક્ષરે લખજો, બરાબર ને? પછી ગ મ, ગ મી. જ મ, જ મી. મ ન, મ ને. નીચે જોઈએ બાળ મિત્રો, અહીંયા આપેલું છે વાક્ય, આપેલા છે આપણે અત્યાર સુધી શબ્દ વાંચ્યા ને. હવે છે અહીંયા જો ન મ ન ગ ર મ જ મ. નમન ગરમ જમ, તો આપણે લખવાનું ન મ ન ગ ર મ જ મ. પછી બીજું વાક્ય છે ગગન રમત રમે. ગગન રમત રમે. શબ્દ જોઈને સાચો લખવાનો છે બાળમિત્રો. વચ્ચે શબ્દની વચ્ચે જગ્યા છોડવાની. પછી જો અહીંયા આપણે ટપકું કરેલું છે કાળા કલરનું છે ને, એને આપણે પણ ટકરવાનું છે. ઈટ ગોળ ટપકું કયું શું કહેવાય કોને ખબર છે? ખબર છે તમને? પૂર્ણ વિરામની નિશાની કહેવાય. કઈ નિશાની કહેવાય? પૂર્ણ વિરામ. પછી અહીંયા છે મ ન ન, તો અહીંયા જો સાતડા છે, અડધો સાતડો એવી નિશાની આપેલી છે ને, એને કહેવાય અલ્પ વિરામ. અહીંયા પૂર્ણ વિરામ છે, આ નિશાની પૂર્ણ વિરામ છે, આ નિશાની અલ્પ વિરામ. મનન દાદાની નમ, મનન દાદાની નમ. વરસાદ વરસે, વરસાદ વરસે. આ ચાર વાક્યો બાળમિત્રો તમારે અહીંયા સારા અક્ષરે લખવાના છે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે બાળમિત્રો.